वसंत पंचमी निमित्ते गठवी समाज द्वारा समूह लग्ननु आयोजन करायु। नमस्कार दर्शक मित्रों, हूँ छु रमेश दान गढ़वी। मां आशापुरा न्यूज, गोल्डन न्यूज, कच्छी टीवी समाचार अने वन इंडिया मां आपनु हार्दिक स्वागत करू छु। समूह लग्न एक एवी प्रणाली छे जे समाज ने आगळ वधारे छे अने समाज ने फायदो करावे छे। आर्थिक होय, सामाजिक होय के अन्य रीते होय, समयनो पण जे व्यय थतो होय ए पण बचे छे अने एक ज मंडप नीचे घणा बधा लग्न थता होय छे। तो आजे चारण गढ़वी समाजनो समूह लग्न योजायो छे, जे अंगे अहींना जे कार्यकरो छे मारी साथे वात करवा माटे तत्पर छे। तो सर्वप्रथम वात करीश कैलासदान साथे। कैलासदान, आजे समूह लग्नमां आप हाजरी पुरावी छे अने अत्यारे समूह लग्नना जे फेरा पूर्ण थया छे, हवे आगळ जे प्रोग्राम हशे ए चालू रहेशे, परंतु तमे केवी लागणी अनुभव छो आजना जे समूह लग्न प्रसंगे, तमे शुं कहेशो? आज अनेरो उत्सव छे, समाज नाती गंगा एक जग्या भेरा थईने अने उत्सव उजवे छे। आज जे नव दंपति जे लग्न करी रह्या छे एमने तो अनेरो उत्सव छे एमना माटे, पण समस्त नाती एक जग्या साथे भेरा थईने ने न खाली नव दंपतिने आशीर्वाद ज नथी आपता, पण एक सामाजिक बंधारणने पण मजबूत करे छे अने एना ज भागरूपे आज आप उत्सव उजवी रह्यो छे। अने समस्त कच्छना गामडे गामडेथी अमारा चारण बंधु बधा आया छे अने लग्न माणी रह्या छे अने आशीर्वाद आपी रह्या छे। लग्न माणी रह्या छे अने आशीर्वाद आपी रह्या छे। जे वडीलो होय, जे समाजना अग्रेसर होय, ए तमाम हाजर रही अने जे नव दंपति होय एमने आशीर्वाद आपता होय त्यारे कैलासदान, जे आ समूह लग्ननुं आयोजन थयुं छे ए कई रीते करवामां आवे छे ने केટલામો समूह लग्न छे? आ 27મો समूह लग्न छे અને આ આયોજનમાં અમારા આખી કમિટી છે, કમિટીએ મહેનત કરીને આખો ઊભો કરેલો છે અને આયોજનમાં સૌથી મોટી વાત જે છે, લાગણીની વાત કયો, દિલની વાત કયો, પ્રેમની વાત કયો, એ છે કે સમૂહ લગ્નમાં જોડાયેલા જે નવ દંપતીઓ છે એ હોશે હોશે એવું નથી પોતાના ઘરે પણ લગ્ન કરી શકે છે, તો આ સમૂહ લગ્ન જોડાય કારણ કે સમાજમાં એકતા રહે, ખર્ચ ઓછો થાય, સમાજના ખોટા ખર્ચા ઓછા થાય, સમાજમાં પ્રેમભાવ બની રહે, એના માટે અહીંયા જોડાયા છે। સરસ મજાની વાત કૈલાસદાનની કે સમાજમાં એકતા જળવાય, ખર્ચ ઓછો થાય, સમયનો વ્યય બચે, આ બધા મુદ્દાઓને ધ્યાને લઈ અને સમૂહ લગ્ન યોજાતા હોય છે। તો સમૂહ લગ્નમાં સક્રિય બનેલા ઘનશ્યામભાઈ ગઢવી એમની સાથે વાત કરીશ કે સમૂહ લગ્નની જે આયોજનની વ્યવસ્થા કરવામાં આવે છે અને આર્થિક ભંડોળ ઊભું કરવામાં આવે છે એ ગઢવી સમાજે કઈ રીતે કર્યું છે અને આગામી દિવસોમાં કઈ રીતે એનું આયોજન રહેશે? કચ્છ ગઢવી સામાજિક ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા 27મા સમૂહ લગ્નનું આયોજન આજ વસંત પંચમીના દિવસે થયું છે। એ આયોજનની અંદર કોવિડ 19ના બધા નિયમોનું પાલન કરી ઓછી માત્રામાં આમંત્રણ આપી સૌ જ્ઞાતિઓના વડીલોને ને જ્ઞાત સમાજની સાથે જે જોડાયેલા છે એ બધાને આમંત્રણ આપીને ઓછી માત્રાની અંદર સંખ્યાને બોલાવી ને આયોજન કરવામાં આવેલું છે। આ આયોજનની અંદર દર વખતે બધા પોતપોતાના યોગદાન આપી અને આ આયોજનને સફળ બનાવતા હોય છે। આજે વિશેષ આનંદની લાગણી હતી, ચંદ્રશેખર નાસંગજી અયાચી દ્વારા આ સમૂહ લગ્નની અંદર 25 લાખ જેવી માતબર રકમ સમૂહ લગ્નના આયોજન માટે આજે ફાળવ્યા છે, તો એ ખુશીની એક બહુ મોટી લહેર છે અને ઉત્સાહ બહુ સારો છે। ઘનશ્યામભાઈની સરસ મજાની વાત, 25 લાખ જેટલી માતબર રકમ એક જ દાતા તરફથી આપવામાં આવી હોય અને આ જે સુપેરે પાર પાડવા માટે આર્થિક સહયોગની જરૂર પડતી હોય ત્યારે દાતાઓએ સ્વૈચ્છિક રીતે આમાં આપવું જોઈએ, આપી જ રહ્યા છે, ત્યારે આ સમૂહ લગ્ન ખરેખર સફળ થતો ગણાય છે। તો વધુ એક કાર્યકર અને સક્રિય સમાજસેવી કહી શકાય એવા આનંદભાઈ ગઢવી મારી સાથે જોડાઈ રહ્યા છે। આનંદભાઈ, તમે શરૂઆતથી આ જોયું છે, સર્વપ્રથમ મોરજર લગ્ન થતા ત્યારબાદ ભુજ શરૂ કરવામાં આવ્યા, તો આર્થિક રીતે પહોંચી વળવા માટે શું યોગદાન દાતાઓ તરફથી મળી રહ્યું છે અને કઈ રીતે એ એકઠું કરવામાં આવે છે? સૌને જય માતાજી। આ 27મો સમૂહ લગ્ન અહીંયા ભુજ ખાતે યોજવામાં આવ્યું છે। અત્યાર સુધી જ્યારે મોરજરમાં લગ્ન થતા ત્યારે સમાજ પાસે લગભગ 17 લાખ જેવી માતબર રકમ એકઠી થયેલી હતી, એના પછી ગયા વર્ષ સુધી આપણે 51 લાખ સુધી પહોંચ્યા હતા। શ્રી જબરદાનજીના નેતૃત્વ હેઠળ અને જબરદાનજીની પ્રેરણાથી અને જબરદાનજીના પોતાના 51 લાખ રૂપિયાના સહયોગ થકી એમની પ્રેરણાથી અમે બાકીનું ભંડોળ એકઠું કરવાનું નક્કી કરેલું, જેમાં પશ્ચિમ કચ્છમાંથી લગભગ 40-42 લાખ રૂપિયા અમે એકઠા કર્યા અને પૂર્વ કચ્છમાં અમારી તૈયારીઓ ચાલુ છે, જે પૈકી આજે 25 લાખ રૂપિયા ઓલરેડી શેખરભાઈએ લખાવ્યા છે અને ખાસ આજના
दर वक्त अमे एक समूहलग्न जयरे करता हो तरह दाताओ अमरी जोड़े साथ उभा रहे से। आ वक्त दाता श्री कैलासदान करणीदान गढ़वी लाखोन हाले अमदावाद जे आजना समूहलग्न जमणवा दाता है जे करवा नक्की करेलू जेमा पश्चिम कच्छ में लगभग 40-42 लाख रुपया अमे एकठा कर पूर्व कच्छ में अमारी तैयारी चालू है जे पैकी आज 25 लाख रुपया ऑलरेडी शेखरभाई लखाव्या है। खास आजना दर वक्त अमे एक समूहलग्न जयरे करता हो तरह दाताओ अमरी जोड़े साथ उभा रहे से। आ वक्त दाता श्री कैलासदान करणीदान गढ़वी लाखोन हाले अमदावाद जे आजना समूहलग्न जमणवा दाता है जमणे 2 लाख रुपया महत्व दान आपेलू है। आवी ज रीते दर वक्त आवा दाताओ मिली रहे हैं समूहलग्न बहुत सारी रीते अमे उजवी सकी छे। दाता तरीके जयरे बात आए तेरे आर्थिक ज भंडोल ऊँ करवाय सक्रिय रही कैलासदान जीए जयरे आजनो दाता पद शोभा तेरे कैलासदान जी ते आ कई रीते विचार आयो अने समाज माटे शू प्रेरणारूप बनी रहे तमारा ज मोढे वात सांभळ्युं छे कारण के आज तमे जे सहयोगी बन्या छो ए विचार उद्भवो ए मोटी वस्तु छे। रुपया मोटी वस्तु नहीं परंतु सहयोग आपीने जयरे तमारे विचार ने तमे अमल में मूक्यो त्यारे तमे केवी लागणी अनुभवो छो? समाज में कमाय समाज ने आप जे समाज ऋण अपना हो ऋण उतारा बात है काकी समाज में समाज ने मणस नहीं आपे तो कोण आपसे पहला तमारे समाज थी चालू करव पड़े। समाज तमे दान दान खाली दान नहीं तमे समय पर आपो तन मन धन त्रणे समाज की सेवा करो तो समाज आग आए जयरे समाज आगे तो पे देश राज्य ने देश आगे ए समाज में अपने मेहनत करी पड़े। व्यवस्था जे ए दया के ऊपर कहो समाज ने कहो मेहनत नहीं कहो पर दान आपव पड़े ए आप हूँ मार एक सामाजिक जवाबदारी मानु एना भाग रुपया दान करें। कैलासदान जीए सरस मजानी बात करी के समाज ए प्रथम पायो छे अने घड़तर माटे समाज थी आगळ वधेलो जे छोकरो होय के छोकरी होय दीकरी होय समाजनी के दीकरो होय ए आगळ वधवा माटे प्रथम तो समाज में ज आगळ आवुं जोईए अने समाज जे एने पीछबळ पूरो पाड़े छे त्यारे आगळ वधता होय छे। तो घणा बधा एज्युकेशन क्षेत्रे आगळ वधेला समाजना दीकरा दीकरीओ छे एमने अहींयाथी कंक ने कंक सहयोग मळ्यो छे जे मेमोरियल ट्रस्ट छे जबरदानजी अमित जबरदानजी मेमोरियल ट्रस्ट तरफ थी आर्थिक सहयोग मळ्यो अने एमां आगळ वधेला दीकरा दीकरीओ घणा बधा समाज ने आजे प्रेरक बळ पूरु पाड़े छे। तो कैलासदानजी ए वात खरेखर समाज सुधी नहीं पण अन्य लोको सुधी पण पहोंचे अने जे शिक्षणनी रीते आगळ वध्या छे एमना माटे तमे शुं संदेशो आपशो? जब्बरभाईए जे सेवा करी छे ने ए तो अनमोल सेवा छे। आज अमारा डीएसपी थाय छे इंजीनियर थाय डॉक्टर थाय छे आर्किटेक्ट छे चार्टर्ड एकाउंटेंट थाय छे ए बधाने पाया में क्यांक ने क्यांक जबरभाईनो बहु मोटो सहयोग छे अने वर्षो थी मने लागे 25 वर्ष सुधी एमणे शिक्षण वृत्ति आपी है छोकराओने छोकरीओने दीकरीओने अने आ काम केवो लागे मने के आम तो नाना मोढे मोटी बात जेवुं काम छे। सोनभाई माए ज्यारे समाज ने उत्थानो विचार हतो त्यारे समस्त गुजरातना चारण समाज माटे एमणे जगह जगह होस्टेलो बांधी कन्या छात्रालय बॉयज होस्टेल बनावी जेना कारणे आज अमारा समाज में आईएएस आईपीएस अधिकारीओ देखाणा अने ए जबरदान ए बाकी हूँ कहूँ छू माताजी ने अपने तुलना न कर सकता कोई थी पर जब्बरभाई एज रीते कमाएला पैसा में लोगों की सेवा एवं करी है कि एम शिष्यवृत्ति थी के बधा इंजीनियर डॉक्टर प्रोफेसर चार्टर्ड एकाउंटेंट थया अने अमे जेटलो एमने ऋण मानिए ओछू थाय मां तो देव हता देव तत्व हता पर आ जीवन में जीवता मणस रीते एमने जे सेवा करी है ये अनमोल है। एमने एज रीते जो हमें कन्या छात्र उदय अँ अपने आदिपुर बनायू है ये यादगार वस्तु है। एक चारणो दीकरो पोते पोताना खर्चे आटली मोटी संस्था बनावी आपे ए नानी सूनी बात नहीं एमनी सेवा अनमोल छे समाजनो सदैव ऋणी रहेशे। कैलासदानजी खरेखर धन्यवाद ने पात्र एक समाज रत्न कही शकाय जेणे शिक्षण क्षेत्रे जबरदानजीए खूब मोटू योगदान आप्युं छे तो एना थकी समाजनो उत्थान थयो छे। त्यारे शिक्षक छे वसंतदानजी मारा गामना छे एटले हूँ एमनी साथे वात करीश भाई तरीके। वसंतदानजी तमे केवी लागणी अनुभवो छो के जे बाळको छे आ समाजना दीकरा दीकरीओ छे आगळ वध्या छे अने तमे एक शिक्षक तरीके फरज बजावता हो त्यारे तमे શું સંદેશો આપશો? ખાસ તો આજે દરેક જે સામાજિક એક્ટિવિટી થાય છે એના પાછળ ક્યાંક ને ક્યાંક સમૂહલગ્નનો ફાળો જે છે એ મહત્ત્વનો રહ્યો છે કારણ કે સમૂહલગ્નના કારણે સમાજ એક તાંતણે બંધાયો અને એનામાંથી વિચાર ઉદ્ભવતો થયો કે આપણે શિક્ષણ ક્ષેત્રે શું કરી શકીએ। ત્યારે જબરદાન જે ભાઈ જેવા વિરલ દાતાઓ આગળ આવ્યા અને દર વર્ષે એમણે લગભગ 2-2.5 લાખનું એવું 25 વર્ષથી યોગદાન આપતા રહ્યા છે। એના યોગદાન અને બાળકોને સન્માનિત કરવાનો જે અવસર સમૂહલગ્નમાં મળે છે એના કારણે એક બાળકોમાં એક મીઠી સ્પર્ધા હોય છે
અને એકથી બીજા આગળ વધતા વધતા આજે જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષાઓ આ નાનકડા સમાજે ઘણા બધા દીકરા અને દીકરીઓએ પાસ કરી ક્લાસ 1 અને 2 જેવા સરસ હોદ્દાઓ ઉપર આજે બિરાજમાન છે ત્યારે ગૌરવ પણ થાય છે. એની સાથે સાથે સામાજિક જે બીજી પ્રવૃત્તિઓ છે કે બાળકોને શૈક્ષણિક કીટ આપવી, સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી રાશન કીટનું પણ વિતરણ કરવાનું, એ છેલ્લા 3-4 વર્ષથી એમના દાતા જે ભરતભાઈ છે રેડ એમના તરફથી અર્પણ થાય છે. આ એક સમાજને એક હૂંફ પૂરી પાડે છે અને સમાજને પ્રગતિ માટે એક પગથિયું આપણને આગળ લઈ જાય છે. એ રીતે શિક્ષણ માટે પણ જે કાયમી દાતા રહ્યા છે ચંદ્રશેખરભાઈ નારસંગજી અયાચી, એમણે જે શિષ્યવૃત્તિને સાથે સાથે શૈક્ષણિક કીટ જે બાળકોને અર્પણ થાય છે એ પણ દર વર્ષે આપવાની એમણે જાહેરાત કરી છે. એટલે સમૂહલગ્નના કારણે આવી બીજી જે સામાજિક એક્ટિવિટી જે છે આબાલવૃદ્ધમાં તમામને સાથે સાંકળી અને એક સમાજની રીતે આપણે આગળ વધીએ છીએ, જેના કારણે સમાજની પ્રગતિ આપણે છેલ્લા 25 વર્ષમાં આજે એનો ગ્રાફ કેટલો ઊંચો ગયો છે તે આપણે જોઈ શકીએ છીએ. આ હતા વસંતદાનજી જે શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે અને આ ભવિષ્ય જે ઉજળું કરવા માટેનું કામ છે એ શિક્ષક અથવા તો માતા કરે છે. તો એ શિક્ષકની વાત ખરેખર ધન્યવાદને પાત્ર હતી. સમાજનો ઉત્થાન થયો છે એમાં કોનો કોનો યોગદાન હતો એ એમણે ઉલ્લેખ કર્યો અને અત્યારે પણ જે દાતાઓ સક્રિય છે એમના નામ પણ લીધા. તો ખૂબ ખૂબ ધન્યવાદ. દાતાઓને આપણે શુભેચ્છા પાઠવીએ. આજના જે નવયુગલો છે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે એમનું જીવન પણ સુખમય શાંતિમય નીવડે એવી માતાજી પાસે પ્રાર્થના કરીએ. નવીનગીરી ગોસ્વામી સાથે રમેશદાન ગઢવી, ભુજ, કચ્છ.